हेलो स्टूडेंट्स, आपणे गई वखते सामान्य अने असामान्य बिंदु माटे आ समीकरणनी रीत एक एक्जाम्पल्स लीधो तो आजे आपणे बीजो एक एक्जाम्पल्स लईए के एक्स स्क्वेर डी स्क्वेर वाई अपन डी एक्स स्क्वेर प्लस एक्स डीवाई बाय डी एक्स प्लस एक्स स्क्वेर माइनस एम स्क्वेर वाई इज इक्वल टू झीरो में ए सामान्य अने असामान्य बिंदुनी चर्चा करो एवं इक्वेशन आपणे कीधेलू छे। ओके, तो आपणे सौथी पहला सामान्य रीते आपणे एवं करीए छे के सरळ पड़े एना माटे થઈને કે चलने साई इज इक्वल टू वन बाय एक्स लेता साई इज इक्वल टू धारो के साई इज इक्वल टू वन बाय एक्स छे, बराबर। એટલે वन बाय एक्स छे तो एनू आपणे विकलन करिए। हूँ एटला माटे करू छु आने ज रिलेटेड બીજો એક્ઝામ્પલ્સ છે એના જેવો જ, ખાલી એને ચેન્જ કર્યો છે એટલે આનું વિકલન કરીએ એટલે કે ડીવાય બાય ડી એક્સ કરીએ તો શું થાય, ડીવાય બાય ડી ઝેડ થાય, બરાબર। એટલે કેવી રીતે મળે, જો હું તમને આખો એક સમજાવું એના માટે દઈને કે dy by dx is equal to dy by dz થાય, પછી એના પછી કે dz by dx is equal to શું થશે, dz by dy 1 upon x નું વિકલન શું થાય, minus 1 upon x square dy by dz, બરાબર। આ તમને આના ઉપરથી આનું એક્સની સાપેક્ષે વિકલન અહીંયા આગળ કર્યું છે, બરાબર। પછી આપણને ખબર છે આનો મતલબ શું થાય, આ ઝેડ છે, બરાબર। એટલે વન અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ છે તો વન અપન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય, ઝેડ સ્ક્વેર। એટલે હું આવી રીતે લખી શકું ઝેડ સ્ક્વેર ડીવાય બાય ડી ઝેડ, બરાબર। હવે પછી હું એવું કરું છું કે સેકન્ડ ડેરિવેટિવ ઓફ ડી સ્ક્વેર વાય અપન ડી એક્સ સ્ક્વેર, એટલે કે સેકન્ડ ડેરિવેટિવ આપણે અહીંયા આગળ મૂકું છે એટલા માટે થઈને, એટલે કે ડી બાય ડી એક્સ ડીવાય બાય ડી એક્સ હું આવી રીતે લખી શકું આ પદને અહીંયા આગળ રીતે। ઓકે, પછી હું કરું છું કે ડી બાય ડી એક્સ એમને એમ રાખું છું અને ડીવાય બાય ડી એક્સની જગ્યાએ, બરાબર, ડીવાય બાય ડી એક્સની જગ્યાએ જો સામો એની જગ્યાએ હું અહીંયા ઘડી વન માઇનસ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડી ઝેડ લખી શકું, કેમ કે ડીવાય બાય ડી એક્સ એટલે કે ડીવાય બાય ડી ઝેડ છે, બરાબર, બરાબર। એટલે જો ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડી ઝેડ છે, બરાબર। એટલે એના લીધે થઈને હું આ પદ અહીંયા ઘડી ડીવાય બાય ડી એક્સની જગ્યાએ હું લખી શકું છું, બરાબર। એટલે પછી ખંડશઃ વિકલન કરતા, કેવું, ખંડશઃ વિકલન કરતા, ખંડશઃ વિકલન કરીએ એટલે કે આનું આની સાથે, એટલે આપણને શું મળશે કે આનું પહેલા વિકલન કરીએ, આ એમને એમ રાખીએ, આ લઈએ તો આને એમને એમ રાખીએ એટલે ખંડશઃ થાય, એટલે કે ટુ બાય એક્સ ક્યુબ થઈ જશે, સ્ક્વેરની જગ્યાએ ક્યુબ થઈ જશે, ડીવાય બાય ડી ઝાય થઈ જશે, માઇનસ વન અપન એક્સ સ્ક્વેર રાખ્યું બીજીમાં અને ડી બાય ડી ઝાય છે, પછી ડીવાય બાય ડી ઝાય અને ડી ઝાય બાય ડી એક્સ, કેમ કે આનું આની સાપેક્ષે એટલે કે પહેલાં વિકલન પછી એક્સની સાપેક્ષે વિકલન એટલે કે આવી રીતે લખવું પડે, બરાબર।
હવે આપણને ખબર છે કે આ શું છે, આ શું છે, આપણને કે આપણને ખબર છે કે એ શું છે કે ડીવાય બાય ડીએક્સ છે, ડીવાય બાય ડીએક્સ છે, બરાબર. અને કારણ કે આ જે છે સમીકરણ, બરાબર, એ સમીકરણને હું કયા સ્વરૂપમાં લાવવા માંગુ છું, તો કે ઝયના સ્વરૂપમાં લાવવા માંગીએ છીએ, બરાબર. આને ઝયના સ્વરૂપમાં લાવવા માટે એવું કરીએ છીએ, એટલે કે ડી સ્ક્વેર વાય અપન ડી એક્સ સ્ક્વેર, બરાબર, આ બધું કર્યું એટલે કે ટુ ઝાય ક્યુબ થયું, બરાબર, ડીવાય બાય ડી એક્સ ઝાય, સોરી, પ્લસ ઝાય ફોર ડી સ્ક્વેર વાય બાય ડી ઝાય સ્ક્વેર, બરાબર. એટલે કે આ પદ આપણને મળે છે. હવે તો તમને વન અપન એક્સ એક્સ ક્યુબ છે અહીંયા, એટલે આપણને ખબર પડી ગઈ આ થયું, આ અહીંયા મૂક્યું અને અહીંયા ઘડી આ ડીવાય બાય આ મૂકીએ એટલે કે અહીંયા ઘડી ફોર આપણને મળે છે, બરાબર. એટલે કે એ લઈ લીધા પછી, બરાબર, અને એ સબસ્ટિટ્યુટ કરતા એટલે કે ઉપરના પદમાં મૂકતા તો આપણને કયું પદ મળશે, તો કે આપણને મળે છે ફાઇનલી કે ઝાય ફોર ડી સ્ક્વેર વાય અપન ડી ઝાય સ્ક્વેર પ્લસ વન અપન ઝાય ડી વાય બાય ડી ઝાય પ્લસ બ્રેકેટમાં વન અપન સિક્સ ઝાય, સોરી, વન અપન ઝાય સિક્સ માઇનસ એમ સ્ક્વેર બાય ઝાય ફોર અને બ્રેકેટની બાય વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે તમે કહેશો કે આ એટલે આ જે બધું છે સ્ક્વેર છે અને એના લીધે જે મૂકીએ છે અને એને સિમ્પ્લિફિકેશન કરીએ છીએ એટલે આપણને આ પદ મળે છે, બરાબર. એટલે તમે આને કરો કે આને કરો કે આને કરો, તો આનું તમે આના પરથી તમે શોધી શકો છો, એટલે તમે આને સીધું પણ શોધી શકો અને આના ઉપરથી પણ લઈ શકો છો. આ તો બે ટુ ઇન વનમાં પતી જાય એટલા માટે કરીએ છીએ. હવે આપણું જે મેઇન ઓરિજિનલ સ્ટેપ્સ કયું છે, કે દ્વિઘાત સમીકરણનું, કે આને ડી સ્ક્વેર વાય અપન ડી એક્સ સ્ક્વેર પ્લસ, સોરી, પી એક્સ ડી વાય બાય ડી એક્સ પ્લસ ક્યુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો દ્વિતીય વિકલનમાં આને લાવવાનું છે, બરાબર. એ સમીકરણમાં લાવવા માટે આપણા માટે વધારાનું શું છે, કે વધારાનું ઝાય ફોર છે, એટલે આપણે અહીંયા આગળ લખીએ છીએ કે ઝાય ફોર વડે ભાગતા, એના વડે ભાગીએ છીએ તો આપણને કયું સમીકરણ મળે છે એ હું અહીંયા આગળ નેક્સ્ટ પેજમાં લખું છું, કે આપણને મળશે ડી સ્ક્વેર વાય અપન ડી ઝાય સ્ક્વેર પ્લસ વન અપન ઝાય ડીવાય બાય ડી ઝાઈડ પ્લસ વન અપન ઝાય સિક્સ માઇનસ એમ સ્ક્વેર બાય ઝાય ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર. એ જે આગલું પદ લખ્યું હતું અહીંયા ઘડી સ્ક્વેર છે અને અહીંયા ઘડી એમ સ્ક્વેર છે, બરાબર. એટલે જે ભૂલ ન થાય, સોરી, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ વન અપન ઝાય, એટલે કે વન અપન ઝાય સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેર થાય, બરાબર, અને ઇન્ટુ વાય. એક્સ ઇઝ ઇક્વલ ટુ આ વન અપન હોય, ઝાય સ્ક્વેર ફોર વડે ભાગીએ એટલે ફોર એટલે અહીંયા સિક્સ થઈ જાય અને અહીંયા ઘડી ફોર થાય છે, ઓકે. એટલે કે આ પદ આપણને અહીંયા ઘડી આવી રીતે મળી જાય છે, ઓકે. હવે આપણે અહીંયા ઘડી કરીશું કે એ સમીકરણને સરખાવીએ એટલે તમારું પી એક્સ શું થશે, આ સમીકરણ વડે આ સમીકરણને અહીંયા સરખાવીએ છીએ એટલે આપણું પી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે, પી એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપન ઝાય થશે અને પછી બીજું સ્ટેપ શું થશે, ક્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એક્સ એટલે કે આ પદ થશે એટલે કે
1 upon xi 6 minus m square by xi 4 બને છે બરાબર ઓકે હવે આપણો સામાન્ય અને અસામાન્ય બિંદુ માટેની પહેલી શરતો કઈ છે બરાબર સામાન્ય અને અસામાન્ય માટેની શરત શું પહેલી જો આપણે કીધેલી છે કે x = 0 મૂકીએ અને એ પરિમિત હોય તો સામાન્ય બિંદુ હોય બરાબર તો આપણે 0 મૂકીને કરી દઈએ છે કોની કિંમત મૂકવાની અહીંયા ગડી તો કે xi = 0 બરાબર xi = 0 મૂકો તો આ શું થઈ જશે અહીંયા xi આવે સોરી xi એટલે કે અહીંયા 0 એટલે કે ઇન્ફિનિટ થઈ જશે q xi = અહીંયા એ નીચે છે એટલે કે ઇન્ફિનિટ થઈ જશે એટલે આ શું થઈ જશે બંને વસ્તુ કે xi = 0 માટે અસામાન્ય બિંદુ છે હવે અસામાન્ય નક્કી થયું તો હવે અસામાન્ય પછી આપણે શું શોધીએ છીએ એનામાંથી કે અસામાન્યમાંથી કેવું શોધીએ છીએ કે નિયમિત છે કે અનિયમિત હવે નિયમિત છે કે અનિયમિત તો ફરીથી શું જોવાનું લિમિટ x ટેન્ડ ટુ x0 x માઇનસ x0 px લિમિટ x ટેન્ડ ટુ x0 x માઇનસ x0 સ્ક્વેર qx એ વસ્તુ અહીંયા આગળ હું કરું છું એટલે આપણને શું મળે બરાબર કે સૌથી પહેલા તો કે લિમિટ લિમિટ xi ટેન્ડ ટુ 0 xi x માઇનસ x0 છે એને ઇન્ટુ px રાઈટ એટલે શું થશે લિમિટ xi ટેન્ડ ટુ 0 xi ઇન્ટુ 1 અપન xi એટલે શું થઈ જશે એટલે કે 1 બરાબર એટલે શું થઈ જશે પરિમિત થયું બરાબર એટલે કે એ વેલ્યુઝ માટે પરિમિત થઈ ગયું હવે લિમિટ xi ટેન્ડ ટુ 0 x માઇનસ x0 સ્ક્વેર qx બરાબર એટલે કે લિમિટ xi ટેન્ડ ટુ 0 xi સ્ક્વેર અને આને સિમ્પ્લિફિકેશન કરીએ એટલે શું થશે 1 માઇનસ m સ્ક્વેર xi સ્ક્વેર બાય xi 6 આ 4 છે અહીંયા આગળ 6 છે એટલે કે અહીંયા આગળ મલ્ટીપ્લિકેશનમાં આવેલે xi સ્ક્વેર થાય અને xi 6 તો છે જ બરાબર એટલે આવી રીતે તમે લખી શકો પછી અહીંયા આગળ કેન્સલેશન એટલે કે xi 4 થાય એટલે શું થશે લિમિટ xi ટેન્ડ ટુ 0 1 માઇનસ એમ સ્ક્વેર xi 4 બરાબર અને આ શું થઈ જશે અહીંયા આગળ શું છે xi રેસ ટુ 4 એટલે શું થઈ જશે ઇન્ફિનિટ એટલે કે અપરિમિત બરાબર એટલે જો સૌથી પહેલા આપણે ફાઇન્ડ કર્યું કે આ મૂકી 0 મૂકીને કર્યું તો 0 મૂકીને કર્યું તો આપણને શું મળ્યું 0 મૂક્યું તો અહીંયા સાઈન્સ 5 વાગ્યા ઝીરો મૂક્યું તો બંને ઇન્ફિનિટિવ થઈ ગયા બંને ઇન્ફિનિટિવ થઈ ગયા દેટ્સ મીન્સ કે અસામાન્ય છે અસામાન્ય છે તો ફરીથી એનું આગળ જોવાનું નિયમિત છે કે અનિયમિત એટલા માટે ફરીથી આવી રીતે કર્યું તો આ પરિમિત થયું પણ આ અપરિમિત થયું એટલે તમે શું લખી શકો કે xi = 0 આગળ અનિયમિત અજોડ બિંદુ છે બરાબર બાકીના બધા માટે એ સામાન્ય બિંદુ છે બરાબર એટલે આ રીતે તમે એને ફાઇન્ડ કરી શકો છો હવે બીજો એક એક્ઝામ્પલ્સ લઈએ એટલે થોડુંક કન્ફર્મેશન થઈએ આપણું બરાબર કે બીજો એક્ઝામ્પલ શું છે કે
1 minus x square d square y by dx square minus 2x dy by dx plus lambda minus m square 1 minus x square y is equal to 0. આ જે સમીકરણ કોનું છે તો કે એસોસિએટેડ લેજન્ડરી ઇક્વેશન્સ છે અને આ સમીકરણનો ઉકેલ કયા છે એ આપણે શોધવાના છે. બરાબર, આપણે શું કરવાનું, ડી સ્ક્વેર વાય અપન ડી એક્સ સ્ક્વેર પછી શું હતું આપણું પ્લસ પી એક્સ ડીવાય બાય ડી એક્સ પ્લસ ક્યુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમીકરણ સાથે આને સરખાવો. એના માટેથી અને આપણને કયું પદ વધુ છે એટલે કે આ પદ વહેલું વધારાનું છે એટલે એને ડિવાઈડ કરીએ છીએ એટલે ભાગ્ય છે એટલે અહીંયા શું લખીએ છીએ કે 1 માઇનસ એક્સ સ્ક્વેર વડે ભાગતા. બરાબર, આના વડે ભાગ્ય છે એટલે આપણને સમીકરણ મળે છે ડી સ્ક્વેર વાય ડી એક્સ સ્ક્વેર માઇનસ 2x 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડી એક્સ પ્લસ લેમડા બાય 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેર. જો 1 બાય એક્સ સ્ક્વેર તો ઓલરેડી છે જ અને ફરીથી આ એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર નો વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે એને સરખાવીએ છીએ એટલે કે સરખાવીએ છીએ તો આપણને મળે છે કે પી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે કે માઇનસ 2x 1 માઇનસ એક્સ સ્ક્વેર. ક્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે, લેમડા બાય 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેર 1 માઇનસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર મળે છે. બરાબર, હવે ફરીથી પણ અહીંયા આગળ એ ધ્યાન રાખવાનું કે અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર છે. બરાબર, એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર છે એટલે શું થાય કે અહીંયા આગળ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 સિવાયના બાકીના બધા સામાન્ય બિંદુઓ છે. જો આવું સ્ટેપ્સ આવે એટલે એવી રીતે ધારવું પડશે. બરાબર, એટલે માટે થઈને કે એની વેલ્યુઝ જે છે તમારે એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સિવાયના બધા જ બધા સામાન્ય બિંદુઓ છે. હવે જે એક્સ ઝીરો માટે કરતા હતા એની જગ્યાએ અહીંયા આગળ શું, કારણ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 માટે 1 માટે શું થાય છે, પી એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ અને ક્યુ એક્સ પણ અહીંયા આગળ શું થશે, ઇન્ફિનિટિવ થાય છે. બરાબર, એટલે કે જો એક્સમાં 1 મૂકો કે પ્લસ 1 મૂકો કે માઇનસ 1 મૂકે તો બંને માટે શું થઈ જશે, એ ઇન્ફિનિટિવ થઈ જશે. એટલે કે આ સિવાયના બધા જ બિંદુઓ માટે આ સામાન્ય બિંદુ છે. બરાબર, એટલે 1 મૂકો તો જ પ્રોબ્લેમ થાય, બાકી નથી. હવે આપણે અહીંયા આગળ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે કરીએ છીએ એટલે કે ફરીથી હવે તમે બાકીના બિંદુ માટે કીધું પણ પ્લસ 1 માઇનસ માટે રહી ગયું છે એટલે ફરીથી અસામાન્ય હોય એટલે એક્સ ટેન્સ ટુ 1 એક્સ માઇનસ 1 લખવાનું. બરાબર, એટલે અહીંયા આગળ જે આપણું ઇક્વેશન્સ છે કે એક્સ માઇનસ એક્સ ઝીરો, એક્સ ઝીરો જે કે અહીંયા આગળ સોરી એક્સ માઇનસ એક્સ ઝીરો, એક્સ ઝીરો જે કે અહીંયા આગળ કઈ લખવાનું 1, એક્સ માઇનસ કી વેલ્યુ કઈ છે, એક્સ ઝીરો જગ્યાએ 1 છે એટલે જ્યાં એક્સ ઝીરો છે ત્યાં 1 મૂકવું પડશે. પી ક્યુ, બરાબર, એટલે કે પી ક્યુ માટે થઈને કે એટલે અહીંયા આગળ શું થશે, સોરી પી એક્સ માટે, સોરી પી એક્સ છે એટલે કે માઇનસ 2x 1 માઇનસ એક્સ સ્ક્વેર થાય છે. બરાબર, આ આપણે ઇક્વેશન અહીંયા આગળ લખ્યું છે. હવે હું અહીંયા આગળથી માઇનસ સાઇન કોમન કાઢ દઉં એટલે શું બનશે, મને લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એક્સ માઇનસ 1 માઇનસ કોમન કાઢું છું એટલે 2x એક્સ સ્ક્વેર માઇનસ 1 બની જશે મારું પણ. ઓકે, હવે એક્સ સ્ક્વેર માઇનસ 1 બન્યું
એટલે હવે હું શું કરીશ કે એક હદ પ્લસ અને એક હદ માઇનસ આપણને એ ખબર જ છે, એક્સ ટેન્સ ટુ વન, એક્સ માઇનસ વન, ટુ એક્સ, એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન, રાઈટ. હવે હું કેન્સલેશન કરીશ, એક્સ માઇનસ વન કેન્સલ થઈ જશે, એક્સ માઇનસ વન કેન્સલ થઈ જશે એટલે મને ઇક્વેશન્સ મળશે લિમિટ એક્સ ટેન્સ ટુ વન, ટુ એક્સ, વન પ્લસ એક્સ મળશે, બરાબર. હવે વન મૂકો એટલે શું થઈ જશે, વન મૂકે એટલે કે ટુ અપન ટુ એટલે કે વન થઈ જશે, એટલે શું થઈ જશે, પરિમિત આપણને વેલ્યુ વન માટે મળે છે, બરાબર. હવે વન માટે મળે છે પછી કે આપણને હવે ક્યુ આપણે આપણે પી એક્સ માટે જોઈએ, હવે આપણે આ જ વસ્તુ ક્યુ એક્સ માટે જોવાની છે, રાઈટ. એટલે શું થશે, લિમિટ એક્સ ટેન્સ ટુ વન, એક્સ માઇનસ વન સ્ક્વેર ક્યુ એક્સ, બરાબર. હવે ક્યુ એક્સ ક્યુ એટલે ફરીથી પાછું આપણે શું કરવાનું, ક્યુ એક્સની વેલ્યુ મૂકશું, લિમિટ એક્સ ટેન્સ ટુ વન, એક્સ માઇનસ વન સ્ક્વેર બ્રેકેટમાં લેમડા અપન વન માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેર વન માઇનસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર, બરાબર. જે આપણે અહીંથી આ જ વેલ્યુ અહીંયા આગળ પુટ અપ કરી છે, રાઈટ. ઓકે, હવે ફરીથી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ વન, બરાબર. હવે અહીંયા આગળ હું શું કરું છું કે વેલ્યુઝ છે ને આ વેલ્યુ હું અંદર લઈ જઉં છું, બરાબર. અહીંયા આગળ માઇનસ સાઈન બહાર કાઢું છું, બરાબર. અને અહીંયા પણ હું માઇનસની સાઈન બહાર કાઢીશ, બરાબર. એટલે મને શું મળશે, આવું લખી શકાશે મારાથી કે માઇનસ લેમડા એક્સ માઇનસ વન સ્ક્વેર, અને નીચેનું પદ જેમ પહેલાં કર્યું હતું એમ જ, એક્સ માઇનસ વન, એક્સ પ્લસ વન, માઇનસ એમ સ્ક્વેર, આ પદ અહીંયા લઈજો, એક્સ માઇનસ વન સ્ક્વેર, બરાબર. હવે અહીંયા આગળ સ્ક્વેર છે, બરાબર. એટલે સ્ક્વેરમાંથી હું આ માઇનસ સાઈન બહાર કાઢું, સ્ક્વેર કરું એટલે કે ફેર ના પડે, એટલે હું આવી રીતે લખી શકું કે એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન અને આખાનો સ્ક્વેર. જો ફરીથી આ માઇનસ સાઈન હું બહાર કાઢું, માઇનસ વનનો સ્ક્વેર એટલે વન થઈ જાય, એટલે આ એક્સ સ્ક્વેર માઇનસ વન એટલે આ પદ આવે અને આ સ્ક્વેર અહીંયા આગળ એનું એજ રહે છે, રાઈટ. હવે હું એને કે હવે કેન્સલેશન કરીએ આપણે, બરાબર. તો કેન્સલેશન કરીએ તો એક્સ માઇનસ વન એક વખત ગયું, બરાબર, અને આ એક વખત ગયું, પછી એક્સ માઇનસ વન અહીંયા આગળ સ્ક્વેર થશે અને આ સ્ક્વેર એટલે એ એક વખત જતું રહેશે અને આ પદ, ઓકે. એટલે આપણને હું લખીશ કે લિમિટ એક્સ ટેન્સ ટુ વન માઇનસ લેમડા એક્સ માઇનસ વન એક વખત રહ્યું અપન એક્સ પ્લસ વન માઇનસ એમ સ્ક્વેર, બરાબર, બે વખતનું જતું રહ્યું અપન એક્સ પ્લસ વનનો સ્ક્વેર આપણને મળે છે, બરાબર. હવે એ મળ્યા પછી હવે આપણે એની વનની વેલ્યુ પુટઅપ કરીએ છીએ, તો અહીંયા વન થઈ જાય એટલે કે આ ઝીરો થઈ જશે, એટલે આપણને આવું મળશે ઝીરો બાય ટુ વન પ્લસ અહીંયા આગળ માઇનસ એમ સ્ક્વેર બાય ફોર સ્ક્વેર છે, એટલે એમ સ્ક્વેરની વેલ્યુ કોઈ પણ છે એટલે કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર બાય ફોર, એટલે કે આ શું મળ્યું આપણે, પરિમિત મળ્યું, બરાબર. આપણને ક્યુ એક્સ પણ પરિમિત મળ્યો હતો એટલે કે અનિયમિત, એટલે કે આપણે એવું લખી શકીએ કે આમ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન માટે નિયમિત અસામાન્ય બિંદુ છે, બરાબર. હવે આપણે આ જ બધી થિયરી જે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન માટે સોરી પ્લસ વન માટે કરી, તો આ જ વસ્તુ આપણે માઇનસ વન માટે કરવાની છે. જુઓ,
હું પછી હું તમને કહું ઓકે હવે આપણે x = -1 માટે કરીએ છે તો x = -1 માટે તો પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ -1 હવે માઇનસ માઇનસ શું થઈ જશે અહીંયા પ્લસ પીએક્સ પીએક્સ એટલે કે -2x 1 - x² બરાબર ફરીથી આમાંથી માઇનસ કોમન કાઢીશ બરાબર એટલે માઇનસ કોમન કાઢીશ એટલે અહીંયા આગળ પ્લસ થઈ જશે એટલે કે મારું શું થઈ જશે લિમિટ એક્સ ટેન્સ ટુ -1 બરાબર એક્સ પ્લસ 1 2x એક વખત પ્લસ અને એક વખત માઇનસ બરાબર અને એક પ્લસ અને માઇનસ એટલે કે પ્લસ વાળું પદ જતું રહેશે એટલે મને મળશે કે લિમિટ x ટેન્સ ટુ -1 2x અને x -1 બરાબર હવે તમે વેલ્યુઝ મૂકો એટલે વેલ્યુઝ મૂકશો એટલે તમને શું મળશે કે 2 × -1 અને -1 -1 એટલે કે 1 થઈ જશે એટલે કે પરિમિત થાય છે હવે હું થોડુંક શોર્ટમાં અહીંયા આગળ લખીશ હવે આ qx એટલે px માટે છે હવે qx માટે બરાબર qx માટે લિમિટ x ટેન્સ ટુ -1 જે ઉપરનું છે એ રીતે પણ ખાલી શું ફેર થશે x પ્લસ 1² qx બરાબર એટલે qx એટલે શું થઈ જશે અહીંયા જે છે એમ લેમડા -1 - x² બરાબર -m² અપોન 1 - x² નો સ્ક્વેર બરાબર હાલ તો એનું એ જ છે બરાબર હવે આને કેન્સલેશન કરીએ છે એટલે શું થઈ જશે લિમિટ એક્સ ટેન્સ ટુ -1 બરાબર હવે જેમ પહેલામાં કર્યું હતું એમ જ આ અંદર લઈ ગયા હતા એમ આને અંદર લઈ જઈએ એટલે લેમડા 1 + x² આપણે આવી રીતે લખી શકીએ એટલે કે 1 - x 1 + x બરાબર -m² તો છે બરાબર અને અહીંયા આગળ આ વસ્તુ અહીંયા લઈ જઈએ છે એટલે હું 1 + x 1 + x 2 વખત લખું છું રાઈટ અને નીચે શું આવશે પ્લસ અને માઇનસ 2 વખત એટલે હું આવી રીતે લખી શકું 1 - x 1 + x સોરી 1 + x અને આખાનો સ્ક્વેર બરાબર હવે કેન્સલેશન આ સ્ક્વેર છે એટલે કે પ્લસ વાળું જતું રહેશે બરાબર અહીંયા આગળ એક પદ જશે એટલે ફાઇનલી મને મળશે કે લિમિટ એક્સ ટેન્સ ટુ -1 માટે લેમડા 1 + x બરાબર 1 + x અપન 1 - x -m² 1 - x² મળશે હવે એક્સ ઇઝિકલ ટુ -1 મૂકો અહીંયા માઇનસ એક્સ ઇઝિકલ ટુ -1 બરાબર અને અહીંયા પણ -1 મૂકો એટલે 0 તમને મળશે બરાબર એટલે 0 મળશે એટલે કે અહીંયા આગળ કે પરિમિત થશે બરાબર કેન્સલેશનથી અથવા તો તમે અહીંયા આગળ તમે આ જ વસ્તુ અહીંયા આગળ કરી હતી બરાબર પણ અહીંયા આગળ તમે અહીંયા આગળ આ જ વેલ્યુમાં -1 - 1 મૂકો એટલે શું થઈ જશે 0 થઈ જશે બરાબર અહીંયા આગળ -1 મૂકો એટલે -2 થઈ જશે એટલે 0 તમને અહીંયા આગળ મળશે એટલે કે 0 + 0 બરાબર એટલે આ તમારે અહીંયા આગળ પ્લસ અને -1 એટલે કે 0 અને અહીંયા આગળ પણ 0 તમને મળે છે એટલે કે 0 પરિમિત થાય એટલે કે આમ x = -1 નિયમિત અસામાન્ય બિંદુ છે બરાબર ઓકે એટલે હવે આમાં આપણે આજે બે એક્ઝામ્પલ્સ જોયા બે એક્ઝામ્પલ્સમાં આપણે જોયું કે એક તો આ વાળું એક્ઝામ્પલ્સમાં કે x² જે છે બરાબર તો x² વાળું જે આ પદ હતું
આપણે એક્ઝામમાં લઈ ગયા એટલે એક્ઝામમાં આ પૂછાય કે આ પૂછાય તો બંનેનું આ બંનેનું શું થાય સેમ જ થાય બરાબર એટલે બંનેનું સેમ થાય એટલા માટેથી મેં આને ખંડ કોઈ ધારી લીધું અને એના પરથી એનો ઉકેલ મેળવી લીધો એટલે આનું સ્વરૂપ બીજું ઝાયમાં લઈ અને પછી આપણે આની જોડે કર્યું બરાબર સરખાવ્યું તો ઝાય ફોર વડે ભાગ્યું ઝાય ફોર વડે ભાગતા આપણને ઝાય ફોર વડે ભાગતા આપણને આ ઇક્વેશન મળ્યું હતું બરાબર આ ઇક્વેશન મળ્યું એટલે પછી શું કર્યું કે એને સરખાવ્યું પાછું એટલે આ શું થયું પી એક્સ અને આ શું થયું ક્યુ એક્સ પહેલા ઝીરો માટે જોવાનું સમીકરણ બંનેને ઝીરો મૂકીએ તો બંને ઇન્ફિનિટી થાય એટલે કે અસામાન્ય બિંદુ હશે અસામાન્ય હશે પછી શું કરીએ કે અસામાન્યમાં પાછું નિયમિત છે કે અનિયમિત છે એ જોવા માટે લિમિટ ઝાય ટેન્સ ટુ ઝીરો ઝાય પી એક્સ માટે એ પરિમિત થયું અને બીજા માટે અપરિમિત થયું તો માટે બીજી કે ઝીરો વખતે આ અપરિમિત થયું એટલે શું થઈ ગયું અનિયમિત જો આ પરિમિત મળ્યું હોત તો નિયમિત અજોડ થાત ઓકે હવે એના પછીનું જે આપણે લીધું ઇક્વેશન્સ એના પછીનું જે સમીકરણ આપણે લીધું કે આ સમીકરણ બરાબર એસોસિએશન લેજન્ડરી ઇક્વેશન્સ લીધું અને એમાં પણ આપણે પહેલાં જે મૂળ દ્વિઘાત સમીકરણ વડે જોતા એમાં આપણને જોયું હતું કે આ એકલું જોઈએ એટલે કે વન માઇનસ એક્સ સ્ક્વેર જોઈએ છે અને આવું જ્યારે પદ હોય ત્યારે એક્સ ઇઝિકલ ટુ પ્લસ ઓર માઇનસ વન લેવાનું ટુ હોય તો પ્લસ ઓર માઇનસ ટુ લેવાનું માઇન્ડમાં રાખો ફોર હોય તો એટલે કે વર્ગમૂળ એક્સની એની વેલ્યુ ઝીરો હું તમને એ જ કહેવા માગતી હતી એ વખતે કે વન માઇનસ એક્સ સ્ક્વેર ઇઝિકલ ટુ ઝીરો લેવાનું એટલે એક્સ ઇઝિકલ ટુ પ્લસ ઓર માઇનસ વન થાય બરાબર ફોર હોય તો પ્લસ ઓર માઇનસ ટુ થશે બરાબર એટલે એવી રીતે અહીંયા આગળ આવશે એટલે માઇન્ડમાં રાખો એટલે આ વધારાનું પદ છે એટલે એના વડે ડિવાઈડ કરતાં આપણને આ મળ્યું પી એક્સ બરાબર આ મળ્યું ક્યુ એક્સ ઇઝિકલ ટુ આ મળ્યું એટલે કે જો એક્સ એ ઝીરો નહીં લેવાની અહીંયા આગળ કે આ કિંમત સિવાય બધાનું છે ને કેવું છે સામાન્ય બિંદુ છે બરાબર એટલે પહેલાં એક્સ ઇઝિકલ ટુ ઝીરો માટે વન માટે લીધું સોરી વન માટે પી એક્સ એ ક્યુ એક્સ અસામાન્ય માટે શોધવાનું છે આપણે એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ વન આના ઉપરથી પ્લસ માટે એક્સ માઇનસ વન ટુ માઇનસ ટુ એક્સ વન માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ કોમન કાઢીએ આમાંથી એટલે આ બંને કેન્સલ થઈ જશે એટલે આવી રીતે લખી શકાય આને કરતાં આવી રીતે પરિમિત આપણને મળી લીધું છે બરાબર એ પરિમિત મળ્યા પછી એને જ ક્યુ એક્સ માટે એટલે વન એક્સ માઇનસ એક્સ ઝીરો સ્ક્વેર છે એટલે આવી રીતે વન સ્ક્વેર ક્યુ એક્સ લિમિટ આવી રીતે મળે આ જ વસ્તુ નીચે કરવાની છે બરાબર એટલે જો અહીંયા ઘડી માઇનસ વન મૂકીએ તો આ શું થઈ જશે ઝીરો વન થઈ જશે બરાબર અહીંયા ઘડી જે માઇનસ વન આવ્યું એવી રીતે બરાબર એટલે સોરી હવે આપણે પહેલાં આ જ જોઈએ એક્સ માઇનસ વન સ્ક્વેર ક્યુ એક્સ એટલે કે આવી રીતે મળ્યું લેમડા એક્સ માઇનસ આને અંદર લઈ ગયા આને અંદર લઈ ગયા પછી આને કેન્સલેશન કર્યું અને આને આવી રીતે કેન્સલેશન કર્યું એટલે આપણને આ પદ મળ્યું છે હવે એ પદ મળ્યું એટલે કે એક્સ ઇઝિકલ ટુ વન મૂકીએ એટલે કે આ ઝીરો થઈ ગયું અને આ વન મૂકીએ એટલે કે ટુ અને સ્ક્વેર એટલે ફોર લેમડા બાય ફોર એમ એ કોઈ પરિમિત છે એટલે કે કોઈ સંખ્યા છે માટે પરિમિત થયું એટલે કે એમ એક્સ ઇઝિકલ ટુ વન માટે નિયમિત એટલે બંને પરિમિત થયું માટે પ્લસ વન માટે નિયમિત અસામાન્ય બિંદુ થયું હવે આપણે માઇનસ વન માટે જોઈએ છે તો પહેલાં જેમ અહીંયા ઘડી ક્યુ એક્સ માટે કર્યું હતું બરાબર એવી રીતે જ એક્સ માઇનસની જગ્યાએ પ્લસ માઇનસ ટુ એક્સ વન માઇનસ એક્સ સ્ક્વેર લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ વન લખવાનું અહીંયા માય પ્લસ થઈ જાય છે એટલે પ્લસ વાળું કેન્સલ થઈ જાય એટલે ટુ એક્સ અપન એક્સ માઇનસ વન ટુ ઇન્ટુ માઇનસ વન એટલે કે વન પરિમિત આપણને મળે છે હવે આ જ વસ્તુ અહીંયા ઘડી કરીએ છીએ એટલે કે ક્યુ એક્સ માટે કરીએ છીએ એટલે માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય છે લેમડા બાય વન બાય એક્સ સ્ક્વેર એમ સ્ક્વેર વન બાય એટલે એના ઉપરથી આપણને ઝીરો આપણને અહીંયા ઘડી મળે છે બરાબર ઓકે આપણે નેક્સ્ટ ટાઈમ બીજા બે એક્ઝામ્પલ લઈ અને આના જ
સામાન્ય અને અસામાન્યના જે ઉકેલ માટેના જે છે સમીકરણ આપણે મેળવી લઈશું. એટલે આપણે આજે બે એક્ઝામ્પલ્સ નેક્સ્ટ ટાઈમ લઈશું. ઓકે, મળીએ ત્યાં.